सोना चांदी ना व्यवसाय साथे संकड़ायेला व्यापारियों पर सरकार द्वारा BIIS हॉल नो मार्क नो कायदो फरजियात करवाना मामले व्यापारियों अवढव मा मुकाया छे। सरकार ना लागू करवामा आवेला कायदाना विरोध मा गुजरात चौकसी बजार द्वारा सोमवारे अपायेला बंधना एलान ने पगले पाटण झवेरी बजार ना व्यापारियों समर्थन आपी संपूर्णपणे पोताना धंधा रोजगार बंध राखी सूत्रोच्चार करी कायदानो विरोध प्रदर्शित कर्यो हतो। તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સોના દાગીના પર BIIS નિયમ ફરજિયાત કરવામાં આવતા દરેક ઘરેણા પર હોલમાર્ક યુનિક આઈડી નંબર નોંધાવવો જરૂરી બનાવ્યો હોય, પરંતુ આ કાયદાની વેપારીઓને સંપૂર્ણપણે જાણકારી ન હોય અને આ કાયદાથી વેપારીઓની પરેશાની વધતી હોય, જેના કારણે વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે। સરકાર દ્વારા આ કાયદો રદ કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત ચોકસી દ્વારા સોમવારના રોજ સોના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વેપારીઓને પોતાના ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રાખવા આદેશ કરતા તેના સમર્થનમાં પાટણ ઝવેરી બજાર પણ સોમવારના રોજ પોતાની દુકાનો બંધ રાખી સૂત્રોચ્ચાર કરી સરકાર દ્વારા આ કાયદો રદ કરવામાં આવે તેવી માંગ કરી હોવાનું પાટણ ઝવેરી બજાર સભ્યએ જણાવ્યું હતું। HUID જે એવો ક્રમ એવું એમ કહેવાય કે માનક છે, અમારું 15 વર્ષથી હોલમાર્કનું આખા ભારતમાં જ્વેલર્સ એસોસિએશન દ્વારા બધા જ કારીગરો કરોડો કારીગરો સાથે લાખો દુકાનદારોએ 15 વર્ષથી હોલમાર્ક માન્ય રાખ્યું છે, પણ HUID એક એવી પદ્ધતિ એવો માનાંકન છે જે આ સરળતા 7 પ્રકારના એના કાયદાઓ જે કાયદાઓ એટલા બધા જોર એટલા બધા એના અમલ કરવામાં કેટલા પણ કારીગરોને અને કેટલી જ્વેલર્સોને એ એમ કહેવાય કે કાયદાકીય જોગવાઈઓમાં એમની પર ફોજદારી ગુના સાથે આ કાયદો લાવવામાં આવ્યો છે, જે એ કાયદો HUID નો એ એટલો સરળ નથી જે સરકારને પણ ખબર છે। આના આવેદનપત્રો આપણા ગુજરાતના રાજ્યસભાના સાંસદો રૂપાલાજીથી લગાવીને બધાને જ દરેક એસોસિએશને પહોંચાડે છે, એમ પાટણ એસોસિએશન પણ અહીંના સાંસદોને HUID ના કાયદાને દૂર કરવામાં આવે એના માટેના 7 પ્રકારના કાયદાઓની જે જોગવાઈઓ છે એ અમે એમને રજૂ કરી અને અમારી આ કાયદો રદ થાય એના માટે અમે આંદોલન કર્યું છે અને પાટણ સંપૂર્ણ ઝવેરી બજાર બંધ રાખવામાં આવ્યું છે। આ આગળના આદેશ આવે એ પ્રમાણે અમે બંધ રાખીશું।